બોટાદ સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. આપઘાત કેસમાં બોટાદ પોલીસની બાળકોને સુપોષિત પોલીસની તપાસમાં એવો ખુલાસો થયો છે કે ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે. 6 દિવસ પહેલા જ મૃતકો જેલમાંથી જામીન પર મુક્ત થયા હતા. સગાભાઈ હીરાભાઈ સાથે મકાનની દિવાલની વાડ અંગે 16 ઓગસ્ટે મારામારી થઈ હતી, જેમાં મૃતક મંગાભાઈએ મોટાભાઈ હીરાભાઈના માથામાં ધાર્યું મારતા તેઓ ઘાયલ થયા હતા. આ કેસમાં પોલીસે મંગાભાઈ સહિત પુત્ર જિજ્ઞેશ, પુત્રી સોનલ અને રેખા વિરુદ્ધ કલમ 307 હેઠળ ગુનો નોંધ્યો હતો. આપઘાત કરનાર 4 લોકો જેલમાંથી જામીન પર મુક્ત થયા હતા, જ્યારે મંગાભાઈના પત્નીનું 6 માસ પહેલા જ મૃત્યુ થયું હોવાની વાત પણ સામે આવી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રકાશ સોલંકી બોટાદથી જોડાયા છે. પ્રકાશ, આજે સામૂહિક આપઘાત કેસમાં ખુલાસાઓ સામે આવી રહ્યા છે, આ 4 લોકો જામીન પર મુક્ત થયા હતા, અન્ય બીજા શું કારણો સામે આવ્યા? ચોક્કસ પંકજ, જે પ્રમાણે ગઈકાલની ઘટના બની છે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે હાલ અત્યારે જે માહિતી મળી રહી છે કે મૃતક મંગાભાઈ વાઘેલા છે, તેને તેના સગા મોટાભાઈ હીરાભાઈ સાથે મકાનની દિવાલની વાડ મામલે ગત 16 ઓગસ્ટના રોજ મારામારી તેમના સાથે થઈ હતી. અને આ મારામારીમાં મૃતક મંગાભાઈના જે મોટા ભાઈ છે હીરાભાઈને માથાના ભાગે ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અને તેમના ભાઈ દ્વારા જ વિજુડા, મૃતક મંગાભાઈ વિજુડા, જિજ્ઞેશ ઉર્ફે જીગાભાઈ, સોનલ બેન ઉર્ફે સોનીબેન, રેખાબેન ઉર્ફે રાધેબેન વિરુદ્ધ 307 કળમ હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. એટલે કે આ 4 લોકો છે જેમને સામૂહિક આપઘાત કર્યો છે તેમની સામે ગુનો નોંધાયો હતો. અને 6 દિવસ પહેલા જ આ 4 લોકો જેલમાંથી બહાર આવ્યા હતા. એટલે કંઈક ને કંઈક આજે સામૂહિક આપઘાતનું કોકડું છે, ગૂંચવાયું છે. પોલીસ પણ હાલ અત્યારે તપાસ કરી રહી છે કે આખરે શા માટે આ 4 લોકોને સામૂહિક આપઘાત કરવો પડ્યો. તો બીજી તરફ એ પણ માહિતી મળી રહી છે કે મૃતક જે મંગાભાઈ છે તેમની પત્નીનું આશરે 6 માસ પહેલા પણ અવસાન થયું હતું. એટલે હાલ અત્યારે જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે આર્થિક અને માનસિક અપસેટના કારણે તેઓએ તેમના પરિવાર સાથે આત્મહત્યા કર્યા હોવાનું ત્યારે પોલીસ તપાસમાં બહાર સામે આવ્યું છે. જી જી પ્રકાશ, આભાર માહિતી આપવા માટે. તેમાં મરણ જનાર મંગાભાઈ વિંજુડા, જિજ્ઞેશભાઈ તથા તેમની સાથે અન્ય 2 મહિલાઓ છે તેવી પ્રાથમિક હકીકત છે તે પોલીસ સામે આવી છે. આ બાબતે નિંગાળા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન માસ્તર પાસેથી બનાવની પ્રાથમિક વિગત લઈ રનઓવર મેમો દ્વારા આગળની તપાસ છે તે ગઢડા પોલીસ છે તે ચલાવી રહી છે. 4 મૃતકો છે તેઓની પ્રાથમિક હકીકત મુજબ તેઓ નાના સખપરના રહેવાસી હોવાનું અને તમામની આઇડેન્ટિફિકેશન તે મુજબનું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણમાં થઈ શકે છે મોટા ખુલાસા. સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં 30 નિવેદન લીધા છે. અત્યાર સુધી 66 લોકો પરત આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી પ્રકરણમાં આખરે માસ્ટરમાઇન્ડ કોણ છે તેની તપાસ ચાલી રહી છે. એજન્ટ થકી ગુજરાતી પ્રવાસીઓ કેવી રીતે દુબઈ ગયા, આ તમામ મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે. સીઆઈડી અત્યાર સુધી 30 લોકોના નિવેદન લીધા છે. 66 જેટલા લોકો અત્યાર સુધી પરત આવ્યા છે. અગાઉ સીઆઈડી ક્રાઇમે ફ્રાન્સની ફ્લાઇટમાંથી પરત ફરેલા મુસાફરોની પૂછપરછ પણ કરી હતી. આ લોકો આણંદ, મહેસાણા અને ગાંધીનગરના હોવાનું ખુલ્યું હતું. પાલનપુર, સુરત અને વલસાડના લોકો પણ હતા સવાર. ઝડપાયેલા લોકો પાસે માત્ર દુબઈ સુધીના જ વિઝા હતા. દુબઈ પછી શંકાસ્પદ રીતે ગયા હોવાનું સામે આવ્યું હતું. મોટાભાગના લોકો અભણ હોવાનું પણ સામે આવ્યું. આ લોકોની ટિકિટ પણ એજન્ટે જ આપી હતી. કબૂતરબાજી કેસમાં 7 એજન્ટોના નામ સામે આવ્યા. તાજેતરમાં UAEથી નિકારગુઆ જઈ રહેલી ફ્લાઇટને ફ્રાન્સ એરપોર્ટ પર રોકાઈ હતી, જે બાદ વિમાનમાં સવાર લોકોની પૂછપરછ થઈ હતી. માનવ તસ્કરીની શંકાના આધારે વિમાનને રોકી દેવાયું હતું. ફ્રાન્સીસી સમાચાર એજન્સીના મતે પેરિસથી 150 કિલોમીટર દૂર વેટ્રી એરપોર્ટ પર આ વિમાન રોકી દેવાયું હતું. જોકે માનવ તસ્કરીના કોઈ પુરાવા નહીં મળતા વિમાનને પરત મોકલાયું હતું. સુરતના માંગરોળના બણભા ડુંગર દેવી દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરાતા આદિવાસી સમાજમાં રોષ વ્યાપ્યો છે. રટોટી સણધરા ઓગણીસા ગામની જે સીમ છે ત્યાં બણભા ડુંગર આવેલો છે, જે બણભા દાદાના નામે ઓળખાય છે. શુક્રવારની રાત્રે ડુંગર પર આવેલા મંદિરમાં અજાણ્યા લોકોએ અંબાજી માતા અને બણભા દાદાની પ્રતિમા તોડી નાખતા સ્થાનિકોની લાગણી દુભાઈ છે. અહીંના લોકોમાં બણભા દાદા પ્રત્યે ભારે આસ્થા છે. ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ જંખવાવ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને જાણવાજોગ ફરિયાદ આપી. સાથે જ મૂર્તિઓને ખંડિત કરનાર સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી.
સુરેન્દ્રનગરના વઢવાણમાં આનંદ ભુવન ખાતે તળપદા કોળી સમાજમાં ભાઈચારો બની રહે અને સમાજ કલ્યાણના હેતુથી સમસ્ત કોળી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કોળી સમાજને વધુ સંગઠિત બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે.